बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस परमात्मा जी, सदगुरुदेव जी आज्ञा नो निश्चय अने आश्रय थाय तो परम कल्याण की प्राप्ति थाय ए विषय विचारणा करी छे। कारण के एम करवुं छे कई आ जीवे करवू आत्मकल्याण करने सत्संग करिए तो आत्मकल्याण, भक्ति करिए तो आत्मकल्याण, पूजा करिए तो आत्मकल्याण, नियम लीए तो आत्मकल्याण, व्रत लीए तो आत्मकल्याण, तीर्थ यात्रा करिए तो आत्मकल्याण, दान दिए ब्रह्मचर्य पाए तो आत्मकल्याण। सेंट्रल थीम रिमेन्स द सेम। सारी भाषाओं बोलिए कि कदा ओछा अभ्यास ने पण समझवा टूंकमां शब्द निहित चय
અને આશ્રય આશ્રમ છે જ્યાં રહેવા માટે ચારે બાજુથી શ્રમ કરી અને જીવન વિતાવવાનું હોય એનું નામ સાચો આશ્રમ. શ્રમનું જ્યાં મહત્વ છે તો આશ્રય એનાથી આગળ છે. ના અવલંબન થી સમર્પણતા કરી. સો એન્ડ સો ના અવલંબન થી સમર્પણ કરવું જીવન એ આશ્રય આ સમાનતા. વ્યવહારિક જીવનમાં દ્રષ્ટાંત છે લગ્ન. વ્યવહારિક જીવનમાં લગ્ન છે સજ્જન મનુષ્યનું લગ્ન, સજ્જન બહેનનું લગ્ન. એનાથી સહેજ આગળ છે. ત્યાં તો એવું છે કે પતિ છે તે પત્નીને અનુકૂળ થઈને વર્તવાનો પ્રયત્ન કરે અને પત્ની છે તે પતિને અનુકૂળ થઈને વર્તવાનો પ્રયત્ન કરે છે. આશ્રયમાં યુનિલેટરલિઝમ છે. યુનિલેટરલિઝમ છે. જો તુમ તોડો પિયા મૈને તોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોને સંગે જોડું. જો તુમ તોડો પિયા મૈને તોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોને સંગે જોડું. સીતાનો અંતરનો, રાજુનો, તમારા મોઢામાં આવું વાક્ય શોધતો એક વાર સંકલ્પ કર્યો કે આ મારા સ્વામી છે, પછી બીજી વાર સંકલ્પ થાય નહીં, ચાહે જીવન રહે કે ચાહે જીવન ન રહે. સીતાને ખબર નહોતી, એ તો લગ્ન કરી નવા નવા આવે તો એમને તો મેં ત્યાં કીધું કે ત્યાં તો અયોધ્યાનો મહેલ છે અને તો પાણી માગે તો દૂધ મળશે અને બસ તારે તો બધી વાતે તને સુખ થાય એવું અમે કર્યું. અને આવ્યા ને કે રામને તો જંગલમાં જવાનું છે, રામને તો વનમાં જવાનું છે. તો આજકાલ આપણે હોઈએ તો રાજા એને કઈ કઈ નક્કી કર્યું હોય તો તમે જાઓ જંગલમાં, હું તો અહીંયા કૌશલ્ય માતા સાથે રહું છું. તો તમારા આ બધા કાંટા ને કાંકરા ને આ વનમાં હું તો પૂજાડો, મેં તો મખમલ ની જાજ નીચે પગે નથી મૂક્યો. વાત સાચી જો આપણે અત્યારે 25-50 કરોડ રૂપિયા જેટલા એમ લાગે સાહેબ મારે બંગલે આવો તો ખબર પડે કે હું કોણ છું. આપણને આપણી અલ્પ નહીવત તદ્દન સામાન્ય કોટી ની લક્ષ્મી નું અભિમાન છે. લક્ષ્મી તો
सम्यक दृष्टि से आए जय पुरुष होता हो धन हुआ के सज्जन पुरुष ने जावा बाकी सत्य तो बदल गया पैसों से विशेष आश्रय एटले शू આપના સિવાય આ દુનિયામાં મારે કાંઈ પણ અને કોઈ પણ જોઈતું નથી. જીવન જીવવા માટે જે પેટ રોટલી દાળવા જોઈએ એવા જીવી શકાય. चाकर रहे सोबा में लगा सुनी तो उठ दर्शन पाशो वृंदावन की कुंज गलिन में गोविंद लीला गाशो. मन चाकर राखो जी मन चाकर राखो जी गिरधारी लाला चाकर राखो जी. શુભકાર કઈ નહી, સુખાવ આપો કઈ નહી, બાર આંગણામાં પડી રહીશ, સૂકો રોટલો આપશે તો જમીશ, એ તો ભૂખી રહીશ, તો પણ એ કડવું તમારા દ્વારે આવ્યો છું તો હવે હું પાછો જવાનો. હે પ્રભુ, હવે હું તમારા દ્વારે આવ્યો છું તો ગમે તે થાય, છેવટે આ દેહ પડી જાય તો પણ તમારા આંગણામાં જ પડશે, હવે બીજે ક્યાંય જશે. નિશ્ચય શબ્દ જે છે એ જ્ઞાન ગુણની પર્યાયની સમીચિંતા અને દ્રઢતા સૂચવે છે. નિશ્ચય એટલે સમ્યક જ્ઞાન. પહેલા ભલે ગુરુના આશ્રય હોય પણ પછી જયારે પરમાર્થ નિશ્ચય થાય ત્યારે તો એ નિશ્ચય સમ્યક જ્ઞાન. જ્યાં સુધી આત્માનો અનુભવ થયો નથી ત્યાં સુધી નિશ્ચય જ્ઞાન હોતું નથી. પણ ગુરુએ કહ્યું છે તે સાચું છે, આગમમાં કહ્યું છે તે સાચું છે, સુયુક્તિથી સાચું લાગે છે, મારે આમ કરવું જ છે, એ ઇત્યાદિ પ્રકારે માન્યતા હોય છે. એ પ્રકારે પોતાની દ્રઢ નિશ્ચય, દ્રઢ ડિટર્મિનેશન, ફર્મ ડિટર્મિનેશન હોય છે. એ દર્શન નિશ્ચય જે છે ત્યાં આગળ શાસ્ત્રી છે આપણે સારું લક્ષણ સમજશું. નિશ્ચય સામ્યક પ્રમાણ પૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાસે. સામ્યક જ્ઞાન કહ્યું તે સંશય વિભ્રમ મોહ ત્યાં નાશે.
સંહિતા પ્રમાણે હોય તો નિશ્ચિત એટલે પારમાર્થિક છે. આત્માનો અનુભવ પહેલા પણ શ્રી ગુરુદેવની આજ્ઞાથી આવો નિશ્ચય યંત્રમાં થયો હોય તો તે વ્યવહાર કે જ્ઞાન પ્રોસેસ ચાલ્યા જ કરે છે. પ્રોસેસ ચાલ્યા રહે નિશ્ચય આશય નિશ્ચય આશય નિશ્ચય આશય નિશ્ચય એટલે બોધનું દ્રઢપણે ગ્રહણ કરવું. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગ તે સરાય સાચો છે એમ અંતરમાં પાકું કરવું જ્ઞાન દ્વારા સ્મરણ દ્વારા પુનઃ પુનઃ સ્મરણ દ્વારા પુનઃ પુનઃ અનુપ્રેક્ષા દ્વારા એ નિશ્ચય. અને જેવો નિશ્ચય કર્યો તે પ્રમાણે જીવનને પરંતુ એને તથારૂપ પરિણમન થતા વાર લાગે. દાખલો લઈ તો સમજ પછી ધાર્મિક પુષ્ટાંત મેડિકલ સિકાયટ્રિક ટર્મ અથવા સાયકોલોજીકલ ટર્મ ઇન મેરેજ ઇઝ સપોઝ ટુ બી કમ્પ્લીટલી સક્સેસફુલ વેન એ રેગ્યુલર મેરિડ લાઈફ ઓફ 2 યર્સ ઇઝ કન્ઝ્યુમેડ. આવી જાતની એક વ્યાખ્યા મેડિકલ સાયન્સ. લગ્ન થયા એટલે લગ્ન નથી, લગ્ન થઈ ગયા થઈ ગયા તો સીતા જેવું હોય તો એ તો બહુ અપવાદરૂપ છે. પછી ખેતી મારે દેખાડા લોકો, કારણ કે પછી ઉપાય નથી બીજો. જયારે તું મારા માથે પડે, હું તારા માથે પડ્યો, ખેતી માં ભલે 50 વર્ષે ડિફરન્સ પડે, તું નકામું છું તો આમ છો, કે તું નકામું છું તો તમને બરાબર નથી, તમને તમને સમજણ નહીં પડ્યું કે હવે આપણે આ છોકરાના ઘરમાં બહુ આવી, હવે આપણે કા દોડોઈ ચાલે છે, હવે 5-10 વર્ષ જીવી કાઢી નાખો ને, હવે હવે હું ક્યાં, તું ક્યાં જવાનું, હું ક્યાં જવાનું, ખેતી મારો ગમે કે ના ગમે ખેતી મારો. પરિપક્વ આ દ્રષ્ટાંત આપ્યું એ તો વ્યવહારિક સમજવાનું, અને ધાર્મિક દ્રષ્ટાંત જૈન પરંપરામાં બધી આમના એમના સામાન્ય રીતે પહેલા કાચી દીક્ષા આપવામાં આવે છે. જે દીક્ષા આપવામાં આવે એને કાચી દીક્ષા કહે છે. ત્યારે પણ બીજો જે શબ્દ બીજો શબ્દ હોય છે દીક્ષા આપી, એ દીક્ષાને વળી દીક્ષા પાછી આપે ત્યારે બરાબર વળી દીક્ષા. બરાબર એમાં થોડી જુદી છે, કારણ કે ત્યાં આગળ ઇવોલ્યુશન ગ્રેજ્યુઅલ છે. ગૃહ નિરક્ત બ્રહ્મચારી, ગૃહ વિરક્ત બ્રહ્મચારી,
आरंभ परिग्रह त्याग वालो ब्रह्मचारी, त्याग पछी क्षुल्लक, त्याग पछी एलक, जे लघुगुणी के मां, अरे पछी यथा जात रूप धर, क्या ये हुई थोड़ी वैज्ञानिक शैली राखी से તે આપણને કાચી દીક્ષા આપી હોય ત્યારે જેમ કહે, વળી દીક્ષા ન થાય ત્યાં સુધી અને ત્યાર પછી પણ ગુરુ કહે તેમ કરવું, ગુરુ કહે તેમ કરવું. ચાહે કઈ પછી પ્રશ્ન હોય તો રાતના પૂછું ઉપબ્ધ આપતી વખતે કે પ્રભુ આપે આમ કર્યું પણ મને કઈ સમજાયું નહીં, મને કઈ બરાબર ખબર ન પડી કે આપે આવી કેમ આજ્ઞા આપી. પણ તે વખતે ભાવોની સ્થિરતા થતી જાય છે એમ મનુષ્ય ને ઉત્તમ સાધક છે કે આચાર્ય મહારાજ શબ્દો આપે સંસ્થિત્ય. કોઈ માણસ બહુ શીલવાન હોય બાળપણથી તો એમ કહેવાય છે કે બ્રહ્મનિષ્ઠ ધર્મા બાળ બ્રહ્મચારી બ્રહ્મનિષ્ઠ પૂર્ણ પણ હવે તો પાળવાની પણ જરૂર હવે તો કોઈ પણ ધર્મ ક્રિયા જ્યારે સાચી સમજણ પૂર્વક દીર્ઘકાળ સુધી કરવામાં આવે અને એમાં બરાબર નિષ્ઠા થઈ જાય ત્યારે એ આશ્રય થયો. એ આશ્રય પછી બંને પ્રકારે હોય, ગુરુ નો નિશ્ચય અને આશ્રય એમ કહો કે જ્ઞાનના ભગવાનની આજ્ઞાનો નિશ્ચય અને આશ્રય એમ કહો. આ બંને વ્યવહાર છે. સ્વસ્વરૂપ કે પ્રતિ અપ્રમત્ત સંયમ ધારણ પૂરણ પણે નિતરાગ નિર્વિકલ્પતા કે કારણ. નિશ્ચય અને આશ્રય બન્યા, પણ નિશ્ચય એ પહેલી ભૂમિકા છે અને આશ્રય એ એની સાથે સાથે પાકો થતો જાય. નિશ્ચય હોય, જેને નિશ્ચય થયો હોય એ જીવ આશ્રય પાછો કરી શકે. ભાવાત્મક દાર્શનિક વિવાદ ન લેવો, કારણ કે
જ્ઞાન સત્તા રૂપ નિજ તત્વ નું ભાવ ભાષણ થવો એમાં બધા શાસ્ત્રો હાલ. પણ નાસ્તિક સમજી લો, દેહાદી થી ભિન્ન એવો હું આ સચ્ચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ આત્મા છું, તત્વ છું, સત્તા છું એમ અંતરમાં ગુરુદેવ ના ભાવ વાસન થી થાય અને એમના બોધ ના ભાવ વાસન થી થાય. સ્વપૂર્વે સાધેલી સાધના ના અનુસંધાન થી થાય, અથવા ભગવાન ના દર્શન ના નિમિત્ત થી થાય, અથવા કોઈ સત્સંગ અને સ્વાધ્યાય ના માધ્યમ થી થાય, અથવા બીજા પણ કારણો કીધા છે. પણ એમાં પૂર્વ નું અનુસંધાન વેદના તીવ્ર વેદના એનું અનુસંધાન નહીં. આ વેદના તો એવું નથી, પણ આ વેદના નું જાણ નથી. આટલી તીવ્ર વેદના થાય છે તે હું નથી, એ તો પૂર્વ કર્મ નો ઉદય એનો જાણના તે એવો હજુ નિશ્ચય થયો તે તો નિશ્ચય છે. એ પ્રમાણે પછી નિશ્ચય અને પ્રતિ બંને બહુ નજીક નથી. જે ક્ષણે સમ્યક દર્શન થાય છે તે ક્ષણે સમ્યક જ્ઞાન થાય છે. બરાબર, એવી રીતે રિવર્સ પણ સમજી લેવું. જો નિશ્ચય હોય જ્ઞાન ભાવ કરો, જ્ઞાન ભાવ કરો, જ્ઞાન ભાવ કરો, જ્ઞાન પાપુ કરો, જ્ઞાન ભાવ કરો, એનો જો શ્રદ્ધા પાણી કરો, 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 પણ એ બંને ખરેખર પાકા ક્યાં હતા? એટલે બીજી ત્રીજી બાજુ ચોથા ઉપજે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો દિન નો રે. પછી કીધું જાણો, પણ એ ત્રણ નું અભિષ પરિણામ થાય વર્ણન કર્યું. પણ એ પછી એના અભેદ આત્માનો અનુભવ સમજાવો, એ અભેદ આત્માનો અનુભવ સમજાવવાનો વિષય જેટલો જેટલો સાચો નિશ્ચય થાય તેટલા તેટલા પ્રમાણમાં આશ્રય. આમાં નિશ્ચયને પણ સમજી લેવો અને વ્યવહારને પણ સમજી લેવો. શું વ્યવહાર થી નિશ્ચય સાહેબ, મને મંદિરમાં ભગવાનના દર્શન કરવા બહુ જ ગમે છે, પરંતુ મને ટાઈમ નથી, એટલે હું કોઈ દિવસ ભગવાનના દર્શન કરવા જઈ શકતો? તો તારી માન્યતા જૂઠી છે. ભક્તિ કરવી બહુ જ ગમે, પણ મારે ટાઈમ જ નથી હોતો કોઈ દિવસ, એટલે હું ભક્તિ કરી જ નથી શકું. આપણે ઔપચારિક રીતે બોલીએ, કદાચ જૂઠું બોલતા હોય કે નહીં એનું કારણ આપણે આવું આચાર્ય ભગવાને જેટલો જેટલો આ આત્મા આશ્રવો થી નિવર્ત્યો તેટલો તેટલો તે આનંદ ગંધ થયો છે, વિજ્ઞાન ગંધ થયો છે. અને જેટલો જેટલો વિજ્ઞાન ગંધ થાય તેટલો તેટલો અવશ્ય આશ્રવો થી નિવર્તે એવો અવિનાશી નિમિત્ત નૈમિત્તિક સંબંધ. ભગવાન સૌથી ઉદાર છે, પણ ભગવાન સૌથી સ્ટ્રીક્ટ છે. સમ્યક દ્રષ્ટિ બની
ભેગા મળે તો સાચો શિરો થાય એમ નિશ્ચય એ ક્યારે થયો કહેવાય? જો આશ્રય કરે તો, અથવા આશ્રય તે કેવો ને કેટલો થયો કહેવાય? તો જે જેટલો પાકો નિશ્ચય વધારે, પાકો નિશ્ચય વધારે થાય અને પછી તો નિશ્ચય ને આશ્રય બે જુદા રહેતા, નિશ્ચય અને આશ્રય બે જુદા રહેતા. શ્રદ્ધા રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા, રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા. શું કહ્યા?